કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ થતા બોક્સાઇટના ખનનને લઈ મા ન્યૂઝના માધ્યમથી વાત કરી. અત્યારે હું કચ્છની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવું છું અને તાલુકા પંચાયતમાં પણ ઘણા સમયથી ઉપપ્રમુખ, પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને ત્રણ હું શાસક પક્ષનો નેતા પણ રહ્યો છું પક્ષ તરીકે. અને હાલમાં હું પ્રદેશના ડેલિગેટ તરીકે પણ ત્યાં પ્રદેશમાં જવાબદારી સંભાળું છું. બોક્સાઇટ વિશે જે આપે વાત કરી એ વિશે તો મારે આપને એ કહેવું છે કે છેલ્લા 30 વર્ષથી કચ્છમાં બોક્સાઇટ મુખ્ય ખનિજ તરીકે એનું બેન છે, એને ખોદવાની મનાઈ છે. રાજ્ય સરકારે 2012માં જોઈન્ટ વેન્ચર કંપની બનાવી અને ક્રેડો કંપનીને આ કામ સોંપેલું કે તેઓ જીઓલાઇટ પદાર્થ બનાવી. અને પણ મારે આપના માધ્યમથી એ કહેવું છે કે સરકારે જો કચ્છના ખેડૂતોને પગભર કરવા હોય, કચ્છના ખનિજ તંત્રને મોટી આવક અને રાજ્યની તિજોરીને જો મોટી આવક ઊભી કરવી હોય તો આ બોક્સાઇટનો યુદ્ધના ધોરણે એના પરિપત્રો બહાર પાડી અને કચ્છના ખેડૂતના જે ખેતરમાં બોક્સાઇટ હોય એને તાત્કાલિક અસરથી કોઈ પણ જાતના વિઘ્ન કે ઈસી કે બીજી અનેક પ્રક્રિયાઓથી બાદ રહી અને જૂની શરતના ખેતરો હોય એને હોય બોક્સાઇટ હોય તો એને તાત્કાલિક અસરથી એને લીજ ફાળવી જોઈએ, જેથી કરીને કચ્છનો ખેડૂત અને કચ્છનો વિકાસની જો વાતો કરનારી આ સરકારે એનો પરિપત્ર બહાર પાડી અને તાત્કાલિક અસરથી બોક્સાઇટની લીજો મંજૂર કરવા લાગવું જોઈએ. અને એ બોક્સાઇટની લીજો પણ એવી રીતે મંજૂર કરવી જોઈએ કે જેનામાંથી આ લીઝ ધારકોને ભયંકર મુશ્કેલીઓમાંથી એને ન નીકળવું પડે, એને DMFનું ફંડ ભરવું પડે, ડબલ રોયલ્ટીઓ ભરવી પડે, એને ઇન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટિફિકેટ લેવા પડે અને 50 જાતની NOCO લેવી પડે, તો એ લીજો ક્યારે મંજૂર થશે? એ લીજો ક્યારે મંજૂર નથી થતી. જૂની પદ્ધતિ પ્રમાણે યોજના ધોરણે જો લીજો મંજૂર કરવામાં આવે બોક્સાઇટની તો કચ્છનો તાત્કાલિક વિકાસ થશે અને આ કચ્છની ચોરીઓ અટકશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે. અત્યારે હું કચ્છની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવું છું અને તાલુકા પંચાયતમાં પણ ઘણા સમયથી ઉપપ્રમુખ, પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને ત્રણ હું શાસક પક્ષનો નેતા પણ રહ્યો છું પક્ષ તરીકે. અને હાલમાં હું પ્રદેશના ડેલિગેટ તરીકે પણ ત્યાં પ્રદેશમાં જવાબદારી સંભાળું છું. બોક્સાઇટ વિશે જે આપે વાત કરી એ વિશે તો મારે આપને એ કહેવું છે કે છેલ્લા 30 વર્ષથી કચ્છમાં બોક્સાઇટ મુખ્ય ખનિજ તરીકે એનું બેન છે, એને ખોદવાની મનાઈ છે. રાજ્ય સરકારે 2012માં જોઈન્ટ વેન્ચર કંપની બનાવી અને ક્રેડો કંપનીને આ કામ સોંપેલું કે તેઓ જીઓલાઇટ પદાર્થ બનાવી અને વિદેશોમાં અને ત્યાં વેચી શકે. એની પાસે નિકાસની પરવાનગી ન હોવા છતાં રાજ્ય સરકારે ઘણો બધો માલ નિકાસ કર્યો અને એની ગંભીર ફરિયાદો જ્યારે એ પ્લાન્ટ ગ્રેડનો માલ છે એ ઉપાડી અને NPG તરીકે વાપરતા હતા પોતાના પ્રોજેક્ટમાં, ત્યારે પણ ઘણી બધી ગંભીર રજૂઆતો થયેલી કે ભાઈ એ સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. તેઓ 76% નફો મેળવી અને 24% નફો કે જે GMDCની ખાણો છે, સ્ટાફ છે, માઇનિંગ છે, તમામે તમામ જવાબદારી GMDCની હોય અને એ 24% જેને આપવા પડે, તો આવી રીતે એક મોટી મોનોપોલી ચલાવતા હતા. રાજ્યમાં કોઈને બોક્સાઇટનો માલ લેવો હોય તો ક્રેડોના શરણે થવું પડે. આવી મોનોપોલી તોડવા માટે અમારા પક્ષે પણ ઘણી રજૂઆતો કરી અને સરકારે પણ આ મોનોપોલી તોડવા માટે વર્ષો પછી અનેક ભયંકર ચોરીઓ અટકાવવા, કચ્છમાં કચ્છ એપિસેન્ટર બનેલું બોક્સાઇટ ચોરીનું, ત્યારે ચોરીઓ અટકાવવી હોય તો બોક્સાઇટની છૂટ રાખવી પડે અને લોખંડ આધારિત અને બીજી અનેક એવી ફેક્ટરીઓને આ બોક્સાઇટ પદાર્થની જરૂર પડે, જેથી સરકારે હાલમાં વાઇબ્રન્ટના પ્રથમ દિવસે છૂટ તો આપી છે. પણ મારે આપના માધ્યમથી એ કહેવું છે કે સરકારે જો કચ્છના ખેડૂતોને પગભર કરવા હોય, કચ્છના ખનિજ તંત્રને મોટી આવક અને રાજ્યની તિજોરીને જો મોટી આવક ઊભી કરવી હોય તો આ બોક્સાઇટનો યુદ્ધના ધોરણે એના પરિપત્રો બહાર પાડી અને કચ્છના ખેડૂતના જે ખેતરમાં બોક્સાઇટ હોય એને તાત્કાલિક અસરથી કોઈ પણ જાતના વિઘ્ન કે ઈસી કે બીજી અનેક પ્રક્રિયાઓ
થી બાદ રહી અને જૂની શરતના ખેતરો હોય એને હોય બોક્સાઇટ હોય તો એને તાત્કાલિક અસરથી એને લીજ ફાળવી જોઈએ, જેથી કરીને કચ્છનો ખેડૂત ચોરીઓમાંથી પણ બચી શકશે, કચ્છની જે ચોરીઓની જે એક છાપ ઊભી થઈ છે એ રાજ્યમાં દૂર થશે અને એ ખેડૂત કંપનીઓને માલ વેચી શકશે. હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે ચોરીઓ ચાલુ છે અને સરકાર એની નીતિ બનાવવામાં લાગી છે. એ નીતિ ક્યારે બનશે? નીતિ બનતા બનતા તો લાખો ટન બોક્સાઇટની ચોરીઓ ચાલુ છે. હાલમાં સરકારે યુદ્ધના ધોરણે જો તિજોરીને ફાયદો અપાવવો હોય તો કચ્છના ખેડૂતોને જો પગભર કરવા હોય અને કચ્છનો વિકાસની જો વાતો કરનારી આ સરકારે એનો પરિપત્ર બહાર પાડી અને તાત્કાલિક અસરથી બોક્સાઇટની લીજો મંજૂર કરવા લાગવું જોઈએ. અને એ બોક્સાઇટની લીજો પણ એવી રીતે મંજૂર કરવી જોઈએ કે જેનામાંથી આ લીઝ ધારકોને ભયંકર મુશ્કેલીઓમાંથી એને ન નીકળવું પડે. એને ડીએમએફનું ફંડ ભરવું પડે, ડબલ રોયલ્ટીઓ ભરવી પડે, એને ઇન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટિફિકેટ લેવા પડે અને 50 જાતની એનઓસીઓ લેવી પડે તો એ લીજો ક્યારે મંજૂર થશે? એ લીજો ક્યારે મંજૂર નથી થતી. જૂની પદ્ધતિ પ્રમાણે યુદ્ધના ધોરણે જો લીજો મંજૂર કરવામાં આવે બોક્સાઇટની તો કચ્છનો તાત્કાલિક વિકાસ થશે અને આ કચ્છની ચોરીઓ અટકશે.